नमस्कार दर्शक मित्रों, सरदार संदेश न्यूज चैनल मा हूँ रिंकल परमार आप सबनु हार्दिक स्वागत करू छू। तो जोई आज ना स्थानिक समाचार। अत्यारे जारे भारत भर मा स्वच्छ भारत अभियान चालू छे त्यारे तेना अनुसंधाने आदिपुर मा कॉलेज ना विद्यार्थियों द्वारा सफाई अभियान हाथ धरायु। भारत भर मा हाल मा सफाई अभियान चालू छे त्यारे आज रोज आदिपुर मध्य कॉलेज ना विद्यार्थियों ए सफाई अभियान हाथ धर्यु हतु अने आजूबाजू ना विस्तार मा कचरो उपाड़वानी झुंबेश हाथ धरी हती। तो शहरों मा विद्यार्थियों साफ सफाई करी रह्या छे त्यारे दरेक नागरिक अने पालिका पण जो आवी ज रीते शहर मा सफाई अभियान हाथ धरे तो खरेखर गांधीधाम अने आदिपुर स्वच्छ थई शके तेम छे। तो आज रोज आदिपुर मध्य सफाई अभियान मा बहुळी संख्या मा विद्यार्थियों जोड़ाया हता अने आजूबाजू विस्तार माथी कचरानी समस्या दूर करी हती। सो आप जानो छो कि अमारी न्यूज चैनल ना दरेक कर्मचारी ऊपर 3 लाख थी वधुनु लेणु छे। सांभळीने कदाच विचारता थई गया हशो पण भारत ना दरेक नागरिक ऊपर 3 लाख थी वधु रकम नु विदेशी लेणु छे। भारत ऊपर विदेशी लेणु 4207 अबज नु थवा जाय छे। आंगे कच्छ यूनिवर्सिटी ना अर्थशास्त्री तथा विद्यार्थियों ए विचारो व्यक्त कर्या। पहली बात तो ई के कोई पण देश माटे विदेशी देवु क्यारे सारू होतु पण आ विदेशी देवु आपणे लेवु सा माटे पेडु ए प्रश्न ना ऊंडाण मा आपणे जवू पड़े। कोई पण देश ज्यारे पोतानो विकास करवा मागतो होय त्यारे ए पोतानी पासे एटलुं नाणुं न होय त्यारे એ પરિસ્થિતિમાં પણ વિકાસ કરવો હોય ત્યારે એ બીજા અન્ય દેશો પાસેથી કે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લે છે, જેને આપણે વિદેશી દેવું કહીએ છીએ। તો એનો અર્થ થાય કે વિકાસ કરવા માટે આપણે વિદેશી દેવું લીધેલું છે। આપણા ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે દેવું પીવું, દેવું કરો અને ઘી પીવો। એટલે આપણે આપણા દેશનો વિકાસ કરવા માટે આ વિદેશી દેવું લીધેલું છે પણ આ વિદેશી દેવું લઈને આપણે આપણો વિકાસ કેટલો કરી શકીએ છીએ એ સૌથી મહત્વની વાત છે। બદનસીબે અત્યાર સુધી આઝાદીથી શરૂ કરીને આજના દિવસ સુધી આપણી સરકારે એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક કે વિશ્વના કેટલા બધા દેશો પાસેથી ઘણા બધા રૂપિયાનું દેવું લીધેલું છે। 4207 અબજ ડોલર એટલું વિદેશી દેવું આપણે ત્યાં થયું છે। એટલે પ્રતિ વ્યક્તિ આ દેવું છે 3,78,000 રૂપિયા થાય છે પ્રતિ વ્યક્તિ। ભારતના પ્રતિ વ્યક્તિનું આ દેવું 3,78,000 રૂપિયા સમથિંગ થાય છે। તો આટલું બધું વિદેશી દેવું માથાદીઠ હોય તો આપણે જ્યાં સુધી આપણને વિકાસના ફળ ચાખવા નહીં મળે ત્યાં સુધી આપણે આ દેવું કરી દેવું ચૂકવી શકીશું નહીં। આપણા માટે એક મોટું એક ચિંતાનો વિષય છે। મારું નામ ભાટી હીરાલાલ શંકરભાઈ, વિદ્યાર્થી તરીકે મારું એવું માનવું છે કે 68 અબજ ડોલર જે વિદેશી દેવું છે તો એ આપણે વિકાસ કરવું છે અને આપણી પાસે નાણાં પૂરતા પ્રમાણમાં નથી એટલે વિદેશી પાસેથી નાણાં સહાય લેવામાં આવે છે। દેવું બે પ્રકારનું હોય શકે, હકારાત્મક અને નકારાત્મક। જો તેનો ઉત્પાદકીય ઉપયોગ કરી તો આપણે દેવું કોઈ વ્યક્તિઓ ચૂકવી શકશે, આપણો દેશ ચૂકવી પણ શકશે। મારું નામ મહેતા બીજલ છે અને હું ઇકોનોમિક્સ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરું છું અને જેમ કે આપણા દેશમાં જાહેર દેવું છે એક તો એમ બોજારૂપ જ માનવામાં આવે છે કારણ કે એનું જેટલો ઝડપી વિકાસ થાય છે પણ તેનું વિદેશી સંસ્થા પાસે તેના દ્વારા લોન લેવામાં જ આવે છે। એનું એ મુખ્ય કારણ એ છે કે જેમ જેમ વિકાસ જો ઝડપી વધતું જાય તેના માટે આપણે જાહેર દેવાનું પ્રમાણ થોડું અટકાવવું જરૂરી બને છે। દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ મંત્રી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ ન્યૂઝપેપર। સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બોર્ડ બેડો ઉપાડ્યો છે ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોની થતી કતલ અટકી શકે તેમ છે। આપણે સૌ સાથે મળીને કાર્યમાં સહભાગી થઈએ સેવી સમગ્ર દેશ મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ
આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાઓ. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. ધૂન રેસિડેન્સી, ઘર એટલે શું, ઘરનો અહેસાસ કેવો હોય, તો ધૂન રેસિડેન્સીમાં આવો એટલે ખ્યાલ આવે કે સુવિધાથી સજ્જ અને વિશાળ એરિયામાં તૈયાર થઈ રહેલા રેસિડેન્શિયલ મકાનોની સંરચના. જીવન જીવવાની મજા તો ઘરમાં જ છે અને ઘરની ખરી મજા એટલે ધૂન રેસિડેન્સી. માંડવીના વિકસિત એરિયામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું અતિ ઉત્તમ ગણાય, કારણ કે 72 જિનાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે, માંડવી દરિયા કિનારાથી 11 કિલોમીટરના અંતરે ગુજરાતના સૌથી મોટા મુન્દ્રા પોર્ટ, ટાટા પાવર, અદાણી પાવર જેવા ઔદ્યોગિક વિકાસ વિકસિત એરિયાથી નજીક. સાઇટ એડ્રેસ ધૂન રેસિડેન્સી, તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. સર્વે નંબર 39 40, સંપર્ક 9979369999. અહીં આપને જરૂરી સુવિધા સભર, જેમાં રમત ગમત હોય કે પ્રાથમિક સુવિધાઓ જેવી કે આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, જોગિંગ ટ્રેક, સ્વિમિંગ પુલ, ફૂડ પાર્ક, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, નેશનલ હાઇવે થી નજીક, દર મહિને લકી ડ્રો નો લાભ તો ખરો, 72 મહિનાની સરળ હપ્તાની યોજના, દર મહિને આકર્ષક ઇનામોનો લાભ, 2500ના માસિક સરળ હપ્તે, 72 જિનાલયથી નજીક તમારા સ્વપ્નનું ઘર મેળવો. એડ્રેસ JD ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, 303 આશીર્વાદ પારસ, ઓપોઝિટ પ્રહલાદ નગર ગાર્ડન, કોર્પોરેટ રોડ, સેટેલાઇટ, અહેમદાબાદ. મેહુલ ઠક્કર, મોબાઇલ નંબર 9574919999. વેબસાઇટ www.jdinfrastructure.com. ઇમેઇલ info@jdinfrastructure.com. સરદાર સંદેશ ન્યૂઝ ના અહેવાલ નો પડઘો. ભચાઉ રોડ ઉપર LNTA પુલિયાની પારી બનાવવાની કામગીરી હાથ ધરી. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં થોડા દિવસ અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે હાઇવે પર પુલની આજુબાજુમાં મોટા ખાડા છે, તેની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની સંભાવના છે. તેવા અહેવાલ બાદ LNT તંત્ર જાગ્યું હતું અને કામગીરી હાથ ધરવામાં આવતા પુલની આજુબાજુ પારી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કામગીરી હાથ ધરવામાં આવતા પુલની આજુબાજુ પારી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં કેમિકલ ચોરીનું રેકેટ પકડાયું. 35 લીટર કેમિકલ સહિત 1,54,000 નો મુદ્દામાલ કબજે. ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ચાલતા ફિનોલ કેમિકલ ચોરીના નેટવર્કમાં ગઈકાલે LCB ટીમે છાપો મારતા ખેતર માલિક ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ખેતરમાં સઘન તલાશી લેતા તેમાં 35 લીટર કેમિકલ કિંમત રૂપિયા 1,53,500 નો જથ્થો હાથ લાગ્યો હતો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈકાલે મળેલી બાતમીના આધારે રાત્રિના 10 વાગ્યાના અરસામાં ગુનાશોધક શાખાએ ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં છાપો માર્યો હતો. તે દરમિયાન હબીબ અલી મામદ સોલંકીના ખેતરમાં પડાવ નાખતા આરોપી હબીબ LCBને જોઈને નાસી છૂટ્યો હતો. ઘટના બાદ LCBએ ખેતરની ચકાસણી કરતા ત્યાંથી ફિનોલ કેમિકલ 35 લીટર કિંમત રૂપિયા 1,53,500 નો જથ્થો મળી આવ્યો હતો, જેથી LCBએ કેરમાં મળી કુલ 1,54,300 નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ અંગે LCB PSI TA ગઢવીએ જણાવ્યું હતું કે કાસમ અલીમામદ સોલંકી, રાજુ આયર અને હબીબ ત્રણેય કંડલા બંદરે આયાત થતા કેમિકલનો જથ્થો ટેન્કર મારફતે જિલ્લા તથા રાજ્ય બહાર જાય છે. તે ટેન્કર ચાલકો પૈકી અમુક ટેન્કર ચાલકોને કાસમ અને રાજુ ફોડીને તેના ટેન્કરો હબીબના ખેતરમાં લાવી તેમાંથી ફિનોલ કેમિકલની ચોરી કરતા હતા. કેમિકલ ચોરીમાં કાસમ તેમજ રાજુ બંને કેમિકલ વેચાણ કરાવી દેતા અને ડ્રાઈવરો સાથે ગોઠવણ કરતા હતા અને જગ્યા માટે હબીબના ખેતરનો ઉપયોગ કરતા હતા. ત્યારે ત્રણેય આરોપી પકડાયા બાદ આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતના તથ્ય બહાર આવી શકે તેમ હોવાનું TA ગઢવીએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાસમ અલીમામદ સોલંકી પંચાયતમાં ઉપસરપંચનો હોદ્દો ધરાવે છે. નોંધનીય છે કે કંડલાથી સામખિયાળી વચ્ચે બે રોકટોક કેમિકલ ચોરી કરાતી હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી.
તેવામાં વાંઢિયા ગામની સીમમાં ફિનોલ કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરાતા આ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ થાય તો મોટા માથાઓના નામ પણ ખુલવાની શક્યતા છે. પીએસઆઈ ટીએ ગઢવી, એલસીબી ગાંધીધામ, પૂર્વ કચ્છ. 18 જાન્યુઆરી ના સાંજે અમે એલસીબીની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન મને ખાનગી રાહે હકીકત મળતા કે ભાઈ કંડલા અને મુંદ્રા પોર્ટથી જે કેમિકલ આયાત નિકાસ થાય છે એના ટેન્કરના ડ્રાઈવરોને લલચાવી ફોસલાવી કે પ્રલોભન આપી અને એમના ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવે છે અને આ આખી ઘટનાને સામખિયારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાંઢિયા ગામમાં અંજામ આપવામાં આવે છે. તો એ અમારી ટીમ સાથે ત્યાં પહોંચી જતા જે હકીકત હતી એ મુજબ વાંઢિયા ગામે હબીબ મામદ સોલંકીની ત્યાં ખેતર આવેલું છે અને ત્યાં અમે ટીમે રેડ કરી અને આ કેમિકલનો જથ્થો જે છે 1530 લીટર અને એની કુલ કિંમત થાય છે 1,53,300 રૂપિયા એ પકડી પાડેલ અને એમાં હબીબના ભાઈ કાસમ તથા એક બીજા રાજુ આહિરનું પણ નામ ખુલેલ છે અને તપાસ આગળની હાથ ધરેલ છે. હવે પછી તપાસમાં વધુ આગળ નામો જે પણ ખુલે અને ક્યાંથી શું આખું નેટવર્ક ચાલે છે એ તપાસ આગળ વધતા ખ્યાલ આવી જશે. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ છે. અનેક દાવપેચ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 2 દિવસ પહેલા આવેલ કિરણ બેદીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા. દિલ્હીના અમુક બીજેપી નેતાઓ નારાજ. ભુજમાં બીજેપીના પ્રવક્તાએ પ્રતિભાવ આપ્યા. બીજેપી થોડા સમયથી બીજેપીમાં પ્રવેશેલા લોકોને મુખ્ય પ્રધાન બનાવે છે, પ્રધાનમંડળીમાં પણ સમાવિષ્ટ કરે છે. કચ્છમાં પણ વિધાનસભાની અબડાસાની સીટ ઉપર છબીલભાઈ પટેલને પક્ષ પલટા બાદ ટિકિટ અપાઈ હતી. સમગ્ર ભારતમાં બીજેપીની આ પ્રકારની નીતિ કોઈ અદના કાર્યકર્તાની સમજની બહાર છે. અદના કાર્યકરો આ બાબતે પોતાને અવગણના કરાઈ છે તેમ સમજી રહ્યા છે. આ બાબતે કચ્છ જિલ્લા બીજેપીના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે વાત કરતા જણાવ્યું કે પાર્ટીની અંદર વ્યક્તિ જૂનો નવો એ જોવામાં નથી આવતી, એની કાબિલિયત જોવામાં આવે છે. કિરણ બેદી 40 વર્ષનો આઈએસનો અનુભવ લઈને આવેલા છે. કિરણ બેદી નરેન્દ્રભાઈ મોદીની કામગીરીથી પ્રભાવિત થઈને પાર્ટીમાં આવેલા છે. એટલે કિરણ બેદીને પાર્ટી જનતા પાર્ટી એટલા માટે મુખ્યમંત્રીનો ઉમેદવાર બનાવ્યો છે. જૂના લોકોની જો આપ વાત કરો તો હમણાં જ અંજાર ઓથોરિટીના ચેરમેન તરીકે પૂર્વ નગરપતિ અંજારના સ્વર્ગવાસી જસવંત ભારદિયાના દીકરાની નિમણૂક કરવામાં આવી. એટલે પાર્ટી બધા પાસાઓ વિચારે છે, જૂના લોકોને પણ લેવા, નવા લોકોને પણ લેવા, પણ એની કાબેલિયત પ્રમાણે એમને કામગીરી મળતી રહે છે. જેમ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ, હરિયાણાના મુખ્યમંત્રીઓ કે ઝારખંડના મુખ્યમંત્રીઓ પાર્ટીએ યોગ્યતા વિચારી અને એમ લોકોને જવાબદારી સોંપી છે. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ, સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપ ને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલી ને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટ ને અનુરૂપ, તમારી પસંદગી ને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ, જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત રૂપિયા 2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75-80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણિયા, તાલુકો મુંદ્રા, કચ્છ, રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો, જેવી કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો, જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, સેકન્ડ ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઇમેઇલ info@sainsradainfra.com. ધનસુખ એસ મીરાણી 9825224672. જીગર ડી મીરાણી 9925006672. સતીશ આર ચાવડા
9825182772। कच्छ मोरबी सीटना लोकसभाना सांसद विनोदभाई चावड़ाए पोताना मध्यस्थ कार्यालय भूज खाते लोकदरबार योजो हतो, जेमा पंचायत थी लई पार्लामेंट सुधीनी रजूआतो लोकोए करी हती। तेमज विनोद चावड़ाए जणाव्यु हतु के झड़पथी कच्छमां पासपोर्ट ऑफिस आपवामां आवशे अने जरूर पड़शे तो सांसदनी ग्रांटमांथी कचेरीना निर्माणनी वात विनोद चावड़ाए करी छे। આજે ભુજ કાર્યાલય ખાતે યોજાયેલ લોકદરબારમાં ગ્રામ્ય વિસ્તારના લોકો હાજર રહ્યા હતા અને પોતાની રજૂઆત સાંસદ સુધી પહોંચાડી હતી, જેમાં અછત, પાણી, ટ્રેન, હવાઈ યાત્રા તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી સમાજવાડી માટેની રજૂઆતો આજે સાંસદ વિનોદ ચાવડા સમક્ષ આવી હતી। તો વિનોદ ચાવડાએ આ તમામ રજૂઆતો સંબંધિત તંત્ર સુધી પહોંચાડીશ તેવું આશ્વાસન લોકોને આપ્યું હતું। તો તાજેતરમાં જ ટુરિઝમ કમિટીના મેમ્બર તરીકે પણ વિનોદ ચાવડાની વરણી થઈ છે અને ટુરિઝમ કમિટીની બેઠક કચ્છના રણોત્સવમાં થાય તેવી રજૂઆત કમિટી સમક્ષ કરી હતી અને આગામી 10 અને 11 તારીખે ટુરિઝમ કમિટીની બેઠક મળશે। તો ભુજ મુંબઈ હવાઈ યાત્રા અને ભુજથી પાલનપુર જતી ટ્રેનને પૂર્વ કચ્છમાં સ્ટોપ અપાવવાની રજૂઆત પણ સંબંધિત તંત્ર સમક્ષ કરી છે અને આ તમામ રજૂઆતોનો તાત્કાલિક નિર્ણય આવી જશે તેવું વિનોદ ચાવડાએ આજે લોકદરબાર દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું। ખાસ કરીને જ્યારથી કચ્છના લોકો માટે લોકસભાના સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારથી સતત લોકોના પ્રશ્નો માટે ભુજ મારા મધ્યસ્થ કાર્યાલય બેસી અને લોકોના પ્રશ્નો સાંભળતો હોઉં છું। સમગ્ર કચ્છ અને મોરબી વિસ્તારના લોકોના અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય છે, એમાં નાનામાં નાના, મોટામાં મોટા, જરૂરિયાત વર્ગના લોકોના, ગરીબ લોકોના વર્ગના, વિધવા બહેનોના, યુવાનોને રોજગારી માટેના, વિકાસના કાર્યો કરવા માટેના, કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતા, રાજ્ય સરકારને લગતા, કોઈ મામલતદાર ઓફિસને લગતા, કોઈ જિલ્લા પંચાયતને લગતા, કોઈ તાલુકા પંચાયતને લગતા, કલેક્ટર ઓફિસને લગતા, એ પછી રેવન્યુના હોય, પછી ખાસ કરીને કોઈ પણ વિધવા જે બેન હોય મારી એને સહાય આપવા માટેના હોય, ખાસ કરીને કોઈ જરૂરિયાતમંદ બેન હોય કે કોઈ બેરોજગાર યુવાન હોય એ લોકોને કંપનીની અંદર ક્યાંય ભલામણ કરવી હોય એના માટેના, કોઈને રાશન કાર્ડની જરૂરિયાત હોય અને ખાસ કરીને રાશન કાર્ડ માટે પણ ભલામણ કરવાની હોય, કહેવાનો મતલબ છે કે મારું કાર્યાલય છે એ પંચાયતથી કરી અને પાર્લામેન્ટ સુધીના બધા જ પ્રશ્નો જ્યારે આવતા હોય છે તો એ પ્રશ્નોના નિકાલ માટે સત્વરે ઓફિસથી જરૂરિયાત પડે તો હું તાત્કાલિક ફોન દ્વારા સંપર્ક કરી અને લોકોને પ્રશ્નોની વાચા આપવાનો પ્રયાસ કરતો હોઉં છું। નરસિંહ મહેતાના પ્રખ્યાત ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ, આ ભજન અંગેની વ્યાખ્યાન માળા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા ઇકોલોજી ફાઉન્ડેશન તરફથી શરૂ કરાઈ છે। સમગ્ર બાબતે પ્રખ્યાત દાર્શનિક અને ગુજરાતી સાહિત્યકાર દર્શનાબેન ધોળકિયાએ ન્યૂઝ ચેનલ સાથે વાત કરી। સંત નરસિંહ મહેતાનું ભજન જીવન દર્શન કરાવે છે। વ્યક્તિએ ગુણો કેળવી સમાજમાં અસર છોડવા વ્યક્તિએ કામ કરવું જોઈએ, સમગ્ર બાબતે દર્શનાબેને જણાવ્યું કે એટલે આપણે ત્યાં માંડવીમાં જે સંસ્થા કાર્યરત છે વર્ષોથી, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એમાં જે ગોરધન પટેલ કવિ છે એ બહુ કલ્પનાશીલ રીતે સાહિત્યને લોકો સમક્ષ અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતા રહેતા હોય છે। એમાં એમને વિચાર આવ્યો કે આ પદ શાળાઓમાં એટલે કે પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજ ત્રણેય કક્ષાએ એનો આસ્વાદ પહોંચે તો આજના સમયમાં એક મૂલ્ય શિક્ષણનું કામ થાય।
એટલે એમણે પહેલે તબક્કેની ઓડિયો કેસેટ તૈયાર કરાવી, જેમાં ભજનને કંઠ આપ્યો રાજેશ પઢારીયાએ, અને વિડીયો કેસેટ પણ તૈયાર કરાવી, એમાં પણ એમણે જ કંઠ આપ્યો, અને મારી પાસે બંનેમાં આસ્વાદલક્ષી મૂલ્યાંકન આ પદનું કરાવડાવ્યું. શું છે મૂલ્યાંકન, શું છે આસ્વાદ આપની દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ આ એક એવું પદ છે જેને હું એક બિનસાંપ્રદાયિક પદ કહું છું, કારણ કે વૈષ્ણવ શબ્દથી અહીંયા છેતરાવાનું નથી. જે વિષ્ણુ પંથમાં માને તે વૈષ્ણવ એવી અહીંયા વાત નથી, પણ જે જીવન ધર્મમાં માને, જે બીજાની પીડા સમજે, એ પીડાને દૂર કરે, નિરભિમાની રહીને દૂર કરે, અને એક પછી એક એવા ગુણો એનામાં નરસિંહે ઈચ્છે છે કે જે પરસ્ત્રીને માતા ગણે, અસત્યથી યોજનો દૂર હોય, સત્યનો જ આગ્રહી હોય, સત્યનો જ પ્રેમી હોય, અને લોભ લાલચ કપટ છળ એનાથી દૂર હોય, આવા જેનામાં માણસને લગતા લક્ષણો હોય, એ માણસ પોતે જ તીર્થરૂપ બની જાય છે. એણે પછી તીર્થમાં જવાની જરૂર પડતી નથી, બલકે લોકો માટે એ તીર્થ બની જતો હોય છે. આવા ગુણો જેનામાં છે એ સાચા અર્થમાં વૈષ્ણવ છે, એમ કરીને નરસિંહે એ મનુષ્યના મનુષ્યત્વનો અહીંયા મહિમા કર્યો છે. મને આ પદમાં નરસિંહ મહેતાની એના કવિની એ વાત બહુ ગમી કે એમણે એમ નથી કીધું કે તમે વૈષ્ણવ થાવ, પણ એવી રીતે વાત મૂકી છે કે આટલા આટલા લક્ષણ જેનામાં હોય એ વૈષ્ણવ છે, એટલે વાંચીને આપણે સમજી જવાનું કે આપણે આમાં આવીએ કે ના આવીએ. સીધો બોધ આમાં નથી આપ્યો, માટે આ પદનું મારે મન વધારે મૂલ્ય છે. કચ્છમાં દારૂ અને જુગારની તપાસ ખાનગી રીતે કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. દારૂબંધી શાખાને વિવિધ ગામોની મુલાકાત લઈ સ્થાનિક નેતાઓ તેમજ મહિલા કાર્યકરોને મળી દર મહિને રિપોર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે તેવી ફરિયાદો અનેક વખત ગાંધીનગર પહોંચી છે. ત્યારે આ ધમધમતા અડ્ડાઓને કારણે ખાસ કરીને સ્ત્રીઓ ઉપર અત્યાચારોની સંખ્યામાં વધારો થયો છે. આ અહેવાલોને પગલે જિલ્લામાં મોજૂદ દારૂ જુગારના અડ્ડાની તપાસ કરીને ગૃહ વિભાગને સુપરત કરવાની સૂચના દારૂબંધી શાખાને મળી છે. નશાબંધી અને આવકારી શાખા દ્વારા જે વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ છે તે ગામોની મુલાકાત લઈ સ્થાનિક રાજનેતાઓ અને મહિલા કાર્યકરોને મળીને તેનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સુપરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે જે વિસ્તારોમાં દારૂના અડ્ડા અને જુગાર ચાલી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ અને પોલીસની મિલીભગતના કારણે ચાલી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે નશાબંધી શાખાને જે ખાનગી તપાસનો આદેશ અપાયો છે તે કેટલો સિદ્ધ થાય છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ જામનગર ખાતે એમની મિટિંગ બોલાવેલી અને એમાં સૂચનાઓ આપેલી લાગુ પડતા ગૃહ વિભાગના અધિકારીઓને કે રાજ્યમાં નશાબંધી નીતિ અમલમાં છે ત્યારે નશાબંધી નીતિને વિરુદ્ધ જે કાયદાનું ઉલ્લંઘન કરી અને દારૂના અડ્ડાઓ ચાલે છે, જુગારના પણ અડ્ડાઓ કાયદાનો ભંગ કરીને ચાલી રહ્યા છે, આ બધા બંધ થવા જોઈએ. કારણ કે આના થકી મહિલાઓ ઉપર અત્યાચારો થાય છે, એની વિપરીત અસર કુટુંબ ઉપર પડે છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ અંગત રસ લઈ અને આ અંગેનો એક પરિપત્ર ગૃહ વિભાગમાંથી જાહેર કરાવેલો છે અને એનો કડક અમલ કરવા માટે થઈને ગૃહ વિભાગના તમામ ખાતાઓને સૂચનાઓ પ્રસારિત કરવામાં આવેલી છે. તેના પગલે નશાબંધી ખાતાને પણ બી આ સૂચનાઓ મળેલી છે કે સમાજના જુદા જુદા સ્તરના લોકોને મળી અને કયા વિસ્તારમાં અડ્ડાઓ ચાલે છે આ લગતા આને લગતા અને એની માહિતી એકત્રિત કરી અને દર મહિને અમારે અમારા ખાતાના ડાયરેક્ટર સાહેબને અમદાવાદ ખાતે મોકલવા માટે સૂચનાઓ થયેલી છે. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. Just you, just me, I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me, I think that's all we need. કચ્છમાં સ્વાઇન ફ્લુના 29 પોઝિટિવ કેસ દેખાયા, જેમાંથી 5 સ્વાઇન ફ્લુના દર્દી દવાખાનાઓમાં દાખલ છે. ગઈકાલથી એક પણ નવો કેસ બહાર આવ્યો નથી. કચ્છમાં સ્વાઇન ફ્લુથી લોકો ડરી ગયા છે.
ઝડપથી ફેલાયેલ આ રોગથી જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કુલ 29 કેસ પોઝિટિવ જણાયા છે, જેમાં 5 કેસ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી 4ને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલ છે. તારીખ 19 જાન્યુઆરીથી એક પણ નવો કેસ બહાર આવ્યો નથી. આ બાબતે જિલ્લાના રોગચાળા અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ જણાવ્યું કે મેં કચ્છ કી પ્રત્યેક જનતા સે આગ્રહ કરતા હું કે સ્વાઇન ફ્લૂ જો બીમારી હૈ ઉસે ઘબરાને કી કોઈ જરૂરત નહીં હૈ. સ્વાઇન ફ્લૂ નહીં ફેલે ઉસકે લીએ જો આઈસી એક્ટિવિટી હૈ, જૈસે હાથ સાફ કરકે, સાબુ સે બાર બાર હાથ સાફ કરકે ખાને કા, મુંહ હાથ પોછને કા, ઓર અગર સર્દી કફ ઉધરસ હૈ તો કમ સે કમ રૂમાલ જો હૈ સે મુંહ પર રખને કા, નાક પર રખને કા. અગર ઇસ તરહ કી બીમારી હૈ, કિસી બચ્ચે કો બીમારી હૈ સર્દી ઉધરસ કફ, તો કૃપયા નિસાર નહીં જાને દે. ઉસકા સબસે પહેલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર યા કિસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર લે લે. મેં આપ લોગો સે યે અપીલ કરતા હું કે આપકા સહકાર મિલે સ્વાઇન ફ્લૂ કો રોકથામ કરને કે લીએ. અગર ઇસ પર હમ અમલીકરણ કરતે હૈ તો અપને કચ્છ જિલ્લા મેં સ્વાઇન ફ્લૂ કી કેસ કમ હોગા. સફાઈ પાણી વેરાના વિરોધમાં કોંગ્રેસે લડતનું રણસિંગું ફૂંક્યું. ગાંધીધામમાં ચાવલા ચોક મધ્યે ધરણા યોજી લોકોની લાગણીનો પડઘો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પાલિકા દ્વારા એપ્રિલ મહિનાથી અમલી બનનારા નવા વેરાના વધારા સામે કોંગ્રેસ દ્વારા આજરોજ ચાવલા ચોક મધ્યે ધરણા યોજી લોકોની લાગણીનો પડઘો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નવા વેરાથી લોકોને આર્થિક બોજો પડશે. રહેણા કી મિલકત, વેપારી એકમો, લારી ગલ્લા સહિતને આવરી લેતી આ નવા વેરાની જોગવાઈ સામે જે તે સમયે વિરોધ થયો હતો, પરંતુ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો દ્વારા વિરોધને કચરા ટોપલીમાં નાખી દેવામાં આવ્યો હતો. તો આ મુદ્દે કોંગ્રેસે ચાવલા ચોક મધ્યે ફરી ધરણાનો કાર્યક્રમ યોજ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા વોટર ટેક્સમાં અગાઉ પ્લોટના એરિયા વાઇઝ ટેક્સ લેવામાં આવતો હતો, જેમાં 65 વારનો પ્લોટ હોવા છતાં 200 વાર ગણીને તેનો ટેક્સ વસૂલાતો હતો. આવી જ રીતે 3 કેટેગરીમાં 200 થી 1000 વાર અને મોટા પ્લોટ મુજબ વાર્ષિક લેવામાં આવતા હતા. હવે નવા નિયમ મુજબ એરિયા બેઝ ઉપર પાઇપલાઇનની સાઇઝ મુજબ વેરો વસૂલવામાં આવશે, જેમાં 100 રૂપિયા, 1.25 ઇંચના 200, 1 ઇંચના 400 રૂપિયા લેવામાં આવશે. કેટલાક વિસ્તારમાં પાણી આવતું ન હોવા છતાં પાણી વેરો ભરવો જ પડશે. નગરપાલિકાની આવી નીતિ સામે શહેર કોંગ્રેસ લોકહિત માટે લડતનું રણશીંગુ આજે ફૂંક્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રહેજો આપ સૌ. નમસ્કાર.